दंतुल छे ते मल्लिका ने घरे पहुंची गयो हतो। कालिदास छे तेने कहे छे के आम ओळखाण न होवा छतां पण तमे कोईना घरनी अंदर आवी गया छो, ए केटलो व्याजબી છે। બેની વચ્ચે છે આવી કઈક વાતચીત ચાલુ હતી ત્યાં સુધી પહોંચાતા આગળ જોઈએ। દંતુલ વ્યંગ્યાત્મક હસી હસતા હે। દંતુલ છે એ પોતે છે એ કટાક્ષમાં હસે છે। દંતુલ મેં તુમ્હારી દ્રષ્ટિ કી પ્રશંસા કરતા હું, મેરી વેશભૂષા હી ઇસ બાત કા પરિચય દેતી હે કે મેં યહાં કા નિવાસી નહીં હું। દંતુલ છે એ કહે છે કાલિદાસને કે તારી જે ઓળખવાની શક્તિ છે એના હું પ્રશંસા કરું છું। હું જાણું છું કે તું મારી પહેરવેશ તમારા પહેરવેશ પરથીને ઓળખી ગયો હોસ કે હું આ ઇલાકાનો છું નહીં। કાલિદાસ મેં તમારી વેશભૂષા કો દેખકર નહીં કહી રહ્યો। કાલિદાસ ના પાડે છે કે હું તારા પહેરવેશને જોઈ અને હું તને ઓળખો નથી। દંતો તો ક્યાં મેરે લલાટ કી રેખાઓ કો દેખકર જાન પડતા હે ચોરી કે અતિરિક્ત સામુદ્રિક કા ભી તું અભ્યાસ કરતે હો। પોતે છે હવે થોડો ગુસ્સામાં આવી ગયો હોય એની જેમ દંતુલ છે એ જવાબ આપે છે કે તો શું મારા મસ્તક ઉપર લખેલું છે। કાલિદાસને પોતે છે એ કહે છે કે તું ચોરી સિવાય સામુદ્રિક જ્ઞાની પોતે છે એ કહે છે જ્યોતિષ વિદ્યા પણ તું જાણે છે, તું ચોરી કરે છે અને ચોરીની સાથે સાથે તું જ્યોતિષ વિદ્યા પણ જાણે છે આવો આરોપ લગાવે છે। મલ્લિકા ચોટ ખાઈ છે કુછ આગે આતી હે। મલ્લિકા છે એને આ વાક્ય છે ગમતું નથી, પોતે છે ગુસ્સામાં થોડીક આગળ આવે છે। મલ્લિકા તુમ્હે એસા લાંછન લગાતે લજ્જા નહીં આતી। મલ્લિકા છે તે દંતુલને કહે છે કે તને આવી છે એ ખોટું આરોપ લગાવતા કલંક લગાવતા તને શરમ નથી આવતી। દંતુલ ક્ષમા ચાહતા હું દેવી, પરંતુ યહ હરેશા જીસ બાહો મેં લીએ હે મેરા બાણ સે આહત હુઆ હે, ઇસીલીએ યહ મેરી સંપત્તિ હે, મેરી સંપત્તિ મુજે લોટા તો દેવી। પોતે છે દંતુલ છે એ મલ્લિકાને કહે છે કે દેવી માફ કરજો, પરંતુ તમારા હાથમાં જે હરણનું બચ્ચું છે એ મારા બાણથી ઘાયલ થયેલું છે, એટલી મારી સંપત્તિ છે, તમે મને એને પાછું આપી દો, હું એમને લેવા માટે આવ્યો છું। કાલિદાસ ઇસ પ્રદેશને હરિણો કા આખેટક નહીં હોતા, આખેટક યાની શિકાર, રાજપુરુષ તુમ બહાર સે આયે હો ઇસીલીએ ઇતના હી પર્યાપ્ત હે કે હમ ઇસકે લીએ તુમ્હે અપરાધી ન માને। પોતે છે કાલિદાસ એને સમજાવે છે કે તમે આ ઇલાકાના છો નહીં, અહીંયા છે એ શિકાર કરવો યોગ્ય છે નહીં, અહીંયા અપરાધ ગણાય છે, શિકાર કરવાનો અપરાધ છે, મનાય છે, તમે આ ઇલાકાના નથી એટલે તમને છે હું બીજી કોઈ સજા આપતો નથી। દંતુલ તો રાજપુરુષો કે અપરાધ કા નિર્ણય ગાંવવાસી કરેગે, ગ્રામીણ યુવક અપરાધ અન્યાય કા શબ્દ ભી જાણતે હે। દંતુલ છે એને ગુસ્સો આવી જાય છે અને પોતે કાલિદાસને કહે છે કે અમે રાજના લોકો છીએ, રાજ્યના લોકો છે અને અહીંયા છે એ પોતે છે એ કહે છે કે ગામડાના લોકો છે એ ન્યાય પોતે કરશે, ન્યાયના શબ્દની પણ એને જાણ છે। કાલિદાસ શબ્દ અર્થ રાજપુરુષો કી સંપત્તિ હે ય જાણકર આશ્ચર્ય હુઆ। કાલિદાસમાં હવે થોડા ગુસ્સામાં આવી જાય છે અને કહે છે કે મને આજે ખબર પડી કે શબ્દ અને અર્થ રાજ્યના લોકોના માટે છે એ શું છે, તો કે એની સંપત્તિ છે, જાણી અને મને નવાઈ લાગે છે। દંતુલ સમજદાર વ્યક્તિ જાન પડતે ફિર ભી નહીં જાણતે કે રાજપુરુષો કે અધિકાર બહુત દૂર તક આતે હે, મુજે દેર હો રહી હે ય હરેન સાહબ મુજે દે દો। દંતુલ છે એ કહે છે કે તારી વાતો પરથી તો એવું લાગે છે કે તું ખૂબ જ સમજદાર છે, છતાં પણ તું જાણતો નથી કે રાજ્યના લોકો છે તેની દૂર દૂર સુધી ઓળખાણ હોય છે અને એનો અધિકાર પણ હોય છે। હું છે મારે મોડું થાય છે, હું હરણના બચ્ચાને લેવા માટે આવ્યો છું, મને મારો શિકાર પાછો આપી દો। કાલિદાસ ય હરેન સાવક ઇસ પાર્વતીય ભૂમિ કી સંપત્તિ હે, પાર્વતીય યાની પહાડી વિસ્તારની સંપત્તિ છે। પોતે છે એ કહે છે કાલિદાસ છે એ કહે છે દંતુલને કે આ હરણ છે એ અમારી સંપત્તિ છે, ઓર ઇસી પાર્વતીય ભૂમિ કે નિવાસી હમ ઇસકે સ્વજાતીય હે, સ્વજાતીયની એક જ જાતિના છીએ। તુમ ય સોચકર બોલ રહે હો કે હમ તુમ્હે ઇસે તુમ્હારે સાથ સોંપ દેંગે, મલ્લિકા ઇસે અંદર લે જાઓ, તલ ય
या तल पर या किसी आस्थान पर वाक्य अधूरो रह जाए छे। तल यानी सैया, आस्थान यानी बिस्तर, तल पने सैया, आस्थान यानी बिस्तर। એની પશુડાવાની વાત કરે છે, વાક્ય છે અધૂરું રહી જાય છે, ત્યાં જ છે એ મલ્લિકાની મમ્મી માં એની પ્રવેશ થાય છે। અંબિકા સહસા અંદર સે આતી હે, અંબિકા યાની મલ્લિકાની માં છે જે અંદરથી બહાર આવી રહી છે। અંબિકા ઇસ ઘર કે તલ ઓર આસ્ત્રણ હરિણ શાવક કે લિયે નહીં હે, અંબિકા ના પાડે છે। મલ્લિકાને કહીએ છે કે આ ઘરના જે તલ અને આસ્ત્રણ છે એ હરણના બચ્ચા માટે છે નહીં। મલ્લિકા તું દેખ રહી હો માં, મલ્લિકા એની માને સમજાવે છે ને કહે છે કે તું જોઈ રહી છો આ બચ્ચું છે ને લાગી ગયેલું છે। અંબિકા હા દેખ રહી હું, ઇસલિયે તો કહ રહી હું તલ ઓર આસ્થા મનુષ્ય કે સોને કે લિયે હે, પશુ કે લિયે નહીં। અંબિકા છે ના પાડી દે છે। બે માં અને દીકરી વચ્ચે છે એ બહેસ ચાલુ હોય છે। વિદ્યાર્થી મિત્રો આજે આજના પીરિયડમાં અહીં સુધી, આગળનું છે એ નેક્સ્ટ પીરિયડમાં જોશું। થેન્ક યુ, જય મામા।